નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેચિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ આગળના પાઠની અંદર અભ્યાસ કર્યો, ધોરણ 7 ની અંદર ગણિતમાં પહેલો ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ, હવે એની અંદર આપણે ભાગ 5માં વાત કરવાની છે. તો એની ચર્ચા કરતા પહેલા આપણે જે પાછળના જે વિડીયો આપણે જોઈ ગયા એને આપણે થોડી કેમ કહેવાય કે રિપીટેશન કરી લઈએ. એક આશ્ચર્ય ઝલક જોઈએ તો આપણે એમ કહી શકીએ કે શરૂઆતથી જોઈએ તો સૌ પ્રથમ આપણે શું જોવાનું હતું, તો કે સંખ્યાઓ વિશે. તો ધોરણ 6 ની અંદર તમે સંખ્યાઓ શીખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ, જેને તમારે 7માં ની અંદર ભણવાની છે. એટલે તમે અત્યાર સુધીમાં 2 સંખ્યાઓથી પરિચિત છો, પ્રાકૃતિક અને પૂર્ણ. પ્રાકૃતિક એટલે 1 થી શરૂઆત થાય અને અનંત સુધીની ધન પૂર્ણાંકની બધી સંખ્યાઓ આવે. જ્યારે પૂર્ણ સંખ્યાઓની અંદર પ્રાકૃતિકની જે સંખ્યાઓ હતી 1, 2, 3, 4, 5, 6 અનંત સુધીની, એ તો બધી આવે જ, પણ વધારાની 1 શૂન્ય આવે. આવી કંઈક આપણે વાત કરતા હતા. હવે એ સિવાય એની અંદર આપણે ચર્ચાઓ કરી હતી તો કે સરવાળાઓ વિશે. પછી એની પહેલા આપણે કહીએ કે પૂર્ણાંક સંખ્યાઓ કેને કહેતા હતા, કે પૂર્ણાંક સંખ્યાઓ છે એમને કહેતા હતા કે જેની અંદર 0, 1, 2, 3, 4, 5 અનંત સુધી ચાલી જાય, અને સાથે સાથે હજી એની અંદર બીજી સંખ્યાઓ કેવી, તો કે -1, -2, -3, -4, -5, એટલે કે માઇનસ ની અંદર પણ અનંત સુધી આવી સંખ્યાઓ છે ચાલતી હોય છે. તો આવી સંખ્યાઓનો જે ગણ બને એને આપણે કેવી સંખ્યાઓ કહેતા હતા, કે પૂર્ણાંક સંખ્યાઓ કહેતા હતા. હવે એ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એને આપણે સરવાળા વિશેના સમૃદ્ધતાના ગુણધર્મો જોયા હતા, બાદબાકી વિશેના સમૃદ્ધતાના ગુણધર્મો આપણે જોયા હતા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે સમૃદ્ધતા કેને કહેવાય? માની લો કે આપણને એમ કીધું હતું કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમૃદ્ધ છે, તો એનો મતલબ એવો થતો હતો કે આપણે પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ 2 પસંદ કરવાની, પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ 2 પસંદ કરતા હતા, અને જો એનો આપણે સરવાળો કરીએ ને જો જવાબ એનો પૂર્ણાંક સંખ્યા જ મળે તો આપણે એવું કહેતા હતા કે પૂર્ણાંક સંખ્યાઓ છે એ સરવાળા માટે સમૃદ્ધ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ફરી એક વખત શું કહેતા હતા કે કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાઓ પસંદ કરતા હતા અને એ બંનેનો આપણે સરવાળો કરતા હતા, અને જો સરવાળો આપણને પૂર્ણાંક સંખ્યા જ મળતી હોય તો આપેલી પૂર્ણાંક સંખ્યાઓ છે એ સરવાળા માટે સમૃદ્ધ છે એવું આપણે કહેતા હતા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? પછી એવી જ રીતના બાદબાકી વિશે જોઈ ગયા હતા કે કોઈ પણ 2 સંખ્યાઓનો આપણે બાદબાકી કરીએ, શું કરતા હતા, કોઈ પણ 2 સંખ્યાઓની આપણે બાદબાકી કરતા હતા. સંખ્યાઓ કેવી? પૂર્ણાંક સંખ્યાઓ લઈ શકો છો તમે, અને એ પૂર્ણાંક સંખ્યાઓની જો બાદબાકી કરવામાં આવે તો આપણને જવાબ શું મળતો હતો, કોઈ 1 પૂર્ણાંક સંખ્યા જ મળતી હતી. તો આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ પણ બાદબાકીની ક્રિયાઓ માટે કેવી છે, સમૃદ્ધતા ધરાવે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આપણે જોયું હતું, હવે એના ઉપરથી આપણે એક સ્વાધ્યાય જોતા હતા. સ્વાધ્યાયનું નામ હતું સ્વાધ્યાય 1.2. હવે એ 1.2 ની અંદર આપણે દાખલો પહેલો છે એ જોઈ ગયા હતા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે અત્યારે આપણે જોવાનો છે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 2. શું જોવાનું છે? સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 2 જો. હવે એમાં પહેલો દાખલો જો હું ગણાવું તો પહેલો દાખલો આપણને શું કહેવા માંગે છે, તો પહેલા દાખલામાં એવું કહે છે કે જેનો તફાવત આઠ હોય તેવી એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. હવે જો વિદ્યાર્થી મિત્રો, ખાસ દાખલાની રકમ ને પેલા વાંચવાનું કે જેનો તફાવત, તફાવત એટલે કે બાદબાકી, આઠ થતો હોય તેવી ઋણ પૂર્ણાંકની જોડી આપણે શું કરવાની, પસંદ કરવાની
तो कोई एक संख्या पसंद करवानी छे, कोई बे संख्याओ पसंद करवानी, पण बन्ने केवा होवा जोईए, ऋण पूर्णांक होवा जोईए। तो जोईए पहेला तो शुं कीधुं आपणे, तफावत केटलो आवो जोईए, 8, एटले के बादबाकी करवानी छे। हवे एक अहींया संख्या पसंद करवानी छे, आपणे एक अहींया पसंद करवानी छे, अने एनो जवाब केटलो आवो जोईए, 8 आवो जोईए। केटलो आवो जोईए विद्यार्थी मित्रो? 8 आवो जोईए, पण केवो? प्लस 8 आवो जोईए। हवे विद्यार्थी मित्रो, बन्ने संख्याओ केवी पसंद करवानी छे? ऋण पूर्णांकोनी जोड़ी, एटले के बन्ने जे अहींया संख्याओ पसंद करू, बन्ने केवा पसंद करवाना? ऋण पसंद करवाना रहे छे। हवे पहेली संख्या अहींया ऋण पसंद करू, मानी लो के -4। હવે -4 મેં પસંદ કરી તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા એમ કહેશો કે સર હું 4 પસંદ કરી લઉં તો તો ન ચાલે, ઓછે ઓછે થાય વત્તા, એટલે કે સરવાળો જ થાય, 4 ને 4 8 થાય। પરંતુ જ્યારે નિશાની મૂકવાની થાય ત્યારે શું થાય છે? તો કે માઇનસ આવી જાય છે। તો શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો માની લો કે હવે તમે એમ કહો કે સર અહીંયા આને માઇનસ કરી નાખીએ તો ન ચાલે। તો જોઈએ, જો હવે અહીંયા મેં માઇનસ કર્યા છે, આ -4 છે, હવે ઓછે ઓછે આ કેવું થઈ જાય? -4 એમને આ ઓછે ઓછે કેવું થઈ જાય? વધતા થઈ જાય, ઓછે ઓછે વધતા, અને આ કેવું થઈ જાય? +4 થઈ જાય છે। હવે ઓછે વધતે ઓછા એટલે કે બાદબાકી થાય, 4 માંથી 4 જાય તો 0 આવી જાય, આવું થયું ને। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવ્યો 0, પણ આપણે 0 ની જરૂર છે નહી, તો તો આપણે અહીંયાનો અંક કેવો પસંદ કરવો જોઈએ કે જેથી કરીને જેમાંથી આપણે કેટલા બાદ કરી શકીએ? 4 બાદ કરો તો જવાબ કેટલો આવે? 8 આવે। તો તમને ખબર જ હોય કે કેમાંથી બાદ કરીએ તો જવાબ 8 આવે, તો કે 12 માંથી જ્યારે તમે 4 બાદ કરો તો જવાબ કેટલો આવે? 8 આવે। હવે જોઈએ અહીંયા -4 ઓછે ઓછે વધતા, આ 12 ના 12 એમને એમ બરાબર ઓછે ઓછે વધતા, ઓછે વધતે ઓછા એટલે કે બાદ બાકી, 12 માંથી 4 જાય તો 8। નિશાની કેની મૂકવાની? તો કે મોટા ભાઈ ની। મોટું ભાઈ કોણ? તો કે +12 છે, તો +12। તો મતલબ છે વિદ્યાર્થી મિત્રો +8 જવાબ અહીંયા તમારે આવી ગયો જે જોતો હતો। મતલબ કઈ બે જોડી આપણા માટે સાચી પડે છે? તો કે -4 અને -12, આ આપણો શું થયો કહેવાય? જવાબ। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જવાબ એક જ આવી શકે એવી શક્યતા નથી, તમને દાખલાની અંદર ઘણા બધા જવાબ લખી શકો છો। જેમ કે હજી એક હું ઉદાહરણ આપું કે -5 અને -13। હવે જો આનો હું સરવાળો બાદબાકી કરું તો એ જવાબ તો કેટલો આવશે? અહીંયા આને બાદબાકી કરું આ બંને વચ્ચેની, તો જવાબ કેટલો આવશે? 8 જ જવાબ આવશે। તો આવા તમે કેવા? તો કે અનંત જવાબ લખી શકો છો। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણા માટેની પૂર્ણાંકોની જોડી। હવે આવી જ રીતના આનો દાખલો બીજો છે, બી। હવે એમાં જો શું કરવાનું છે? એમાં આવું જ કરવાનું છે, જેનો સરવાળો -3 હોય, તેવી ઋણ પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકની જોડી। હવે જો એમાં કેવી જોડી પસંદ કરવાની કીધી આપણને? કે સોરી -5 છે આ ત્રીજો દાખલો નહોતો, આ ત્રીજો દાખલો હતો, આ -5 છે એ બીજો દાખલો છે। હવે જેનો સરવાળો -5 હોય, સરવાળો કેટલો આવવો જોઈએ? -5। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે સરવાળો છે એ -5 આવવો જોઈએ। સરવાળો કીધું એટલે બે અહીંયા સરવાળાની નિશાની કરી નાખું છું, બે સંખ્યાઓ પસંદ કરવાની છે। હવે સંખ્યાઓ કેવી કીધી છે આપણને?
સંખ્યાઓમાં એક ઋણ પૂર્ણાંક પસંદ કરવાનો અને એક ધન પૂર્ણાંક પસંદ કરવાનો છે. શું કીધું આપણે? એક ઋણ પૂર્ણાંક અને બીજો ધન પૂર્ણાંક પસંદ કરવાનો છે. અને જવાબ આપણે કેટલો આવવો જોઈએ? -5 આવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે આમાં શું પસંદ કરશો? તો દરેક વિદ્યાર્થીઓએ આ દાખલો છે એ પોતાની જાતે ઘરે કરવાનો છે. કેવી રીતના? આવી રીતના. અહીંયા જેમ માઇનસ હતા એટલે કે ઋણ પૂર્ણાંક હતો, એની જગ્યાએ અહીંયા શું આપી દીધું? આપણને ધન આપી દીધા છે. બરોબર છે? તો આ દાખલો છે દરેક વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરવાનો છે. એવી જ રીતના હજી દાખલા નંબર શું આપેલો છે? 3. દાખલા નંબર 3 કે જેમાં અહીંયા શું આપ્યો છે? -3 આપેલા છે. બસ આટલો છે તફાવત. એટલે અહીંયા તફાવત આપ્યો છે ને અહીંયા -3 છે. એટલે કે તફાવત એટલે આની જેમ જ છે. અને જવાબ આવવો જોઈએ -3. અને પસંદ કેવા કરવાના? એક ઋણ અને એક ધન પસંદ કરવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે તમારું હોમવર્ક. તો સાવ એકદમ સિમ્પલ જ છે. આગળ જે આપણે સરવાળો ને બાદબાકી ભણી ગયા, એ સરવાળો ને બાદબાકી સમૃદ્ધતાના ગુણધર્મો જ છે, એવું જ છે, બાકી કઈ જ છે નહીં. તો આ હતો દાખલો બીજો. પછી હવે એની અંદર હજી આગળ વધીએ તો દાખલા નંબર છે 3. એવું કે છે કે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી એના ગુણ હવે ટીમ એ છે એના ગુણ આપેલા છે આપણને -40, 10 અને 0. -40, 10 અને 0. હવે ટીમ બી ના ગુણ આપ્યા છે -10, -40. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? બે પ્રશ્ન પૂછ્યા કે એક તો કે પેલું તો કે આ બે ટીમ માંથી કેના ગુણ વધારે છે. બીજો પ્રશ્ન તો કે આનો સરવાળો જે છે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એ આપણે કોઈ પણ ક્રમની અંદર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો જો વિદ્યાર્થી મિત્રો આ શું હતું? તો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ આવી ગયો છે. ક્રમનો ગુણધર્મ તો તમને ખબર હતી ક્રમના ગુણધર્મમાં શું હતું આપણે? તો કે ક્રમના ગુણધર્મમાં એવું હતું કે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં સરવાળો કરવામાં આવે, કોઈ પણ ક્રમમાં સરવાળો કરવામાં આવે તોય છતાં જવાબ કેવો મળવાનો છે? સરખો જ મળવાનો છે. તો જો તમે ક્રમના ગુણધર્મનો યાદ હોય તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એક જવાબ તમને સીધે સીધો મળી ગયો. તો કે હા, આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરી અને એમ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં સરવાળો થઈ શકે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે માત્ર એટલું જોવાનું છે કે આ બંને ટીમ છે એના ગુણ ન કેના ગુણ વધારે છે. તો અહીંયા જોઈએ, આ -40 ને પેલા એમને એમ રાખીએ, આ બંને વધતા છે એનો સીધો સરવાળો 10 + 0 એટલે 10 એમને એમ રહેશે. બરાબર. હવે ઓછે વધતે શું છે? ઓછા થાય એટલે કે બાદ બાકી થાય. 40 માંથી 10 જાય એટલે કે 30 આવે. મોટા ભાઈની નિશાની મૂકો, 40 માઇનસ છે તો એની નિશાની અહીંયા મૂકવી પડે. પછી એવી જ રીતના આગળ વધીએ આની અંદર
આ બંને નો પેલા સરવાળો કરીએ તો 10 વત્તા 0 એટલે કે 10. હવે આનું જો અહીંયા શું થાય, નિશાની નો ગુણાકાર 10 વત્તા ઓછા અને 40 ના 40 એમને. હવે ફરી પાછો આનો સરવાળો બાદ બાકી, આ 10 છે એ કેવા કહેવાય, વધતા કહેવાય. કઈ નિશાની નો એટલે કઈ મતલબ કે વધતા છે, તો વધતે ઓછે ઓછા એટલે કે બાદ બાકી થાય. 40 માંથી 10 જાય તો કેટલા વધે, 30 વધે. નિશાની કેની મૂકશું તો કે મોટા ભાઈ ની, મોટું કોણ તો કે 40 છે એ માઇનસ છે એટલે એની નિશાની અહીંયા માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ટીમ એ અને ટીમ બી બંને ના ગુણ કેવા મળે છે, સરખા મળે છે. અને અહીંયા આપણે જવાબમાં લખશું કે બંને ટીમ ના ગુણ કેવા છે, સરખા છે. અને બીજો જે પ્રશ્ન પૂછ્યો હતો કે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કોઈ પણ ક્રમમાં થઈ શકે એટલે કે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય, તો ક્યાં લખતું કે હા પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. હવે જો એનું ચોખ્ખું ઉદાહરણ આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ, પૂર્ણાંક સંખ્યાઓ છે આ બંને, આ બંને ને આડાઉડી લખેલી છે. પેલા પ્લસ માઇનસ 40 છે, પ્લસ 10 પ્લસ 0. આ બીજી ટીમ માં પ્લસ 10 પ્લસ 0 અને માઇનસ 40 એ છેલ્લે લખેલા છે. આ બંને નો સરવાળો કર્યો, ક્રમ આડાઉડો છે, સરવાળો કર્યો, તોય છતાં સરવાળો કેટલો જવાબ આવે છે, -30 જ જવાબ આવે છે. તો અહીંયા તમે એવું કહી શકો છો કે હા પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમની અંદર ઉમેરી શકાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ હતો દાખલા નંબર 3. હવે જોવાનું છે દાખલા નંબર 4. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 જે છે એ તમારે એકદમ ઈઝી છે, અને એને આપણે અત્યાર સુધીમાં જે એના ગુણધર્મો જોયા હતા સમૃદ્ધતાના, સરવાળા વિશેના, આપણે અલગ અલગ આડાવડો સરવાળો કરતા હતા એવો, પછી ક્રમનો સરવાળો કરતા હતા, જૂથનો સરવાળો કરતા હતા, સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ હતી, એ બધી સંખ્યાઓનો ઉપયોગ કરી અને આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે દાખલા 4 ની. તો નીચેની ખાલી જગ્યાઓમાં પેલો પ્રશ્ન આવો આપ્યો છે કે -5 વધતા -8 બરાબર -8 વધતા ખાલી જગ્યા. તો અહીંયા આપણે એવું પૂછ્યું કે -5 વધતા -8 બરાબર -8 વધતા ખાલી જગ્યા. એટલે કે એવું કહે છે કે તમે -5 વધતા -8 કરો કે -8 વધતા કેટલા કરો તો આ દઈ સરખા થાય. કે ક્રમમાં પેલો કયો ક્રમ લખો તો એને કોઈ પણ ક્રમ જણાવવો જરૂરી નથી, ક્યારે પૂર્ણાંક સંખ્યાઓ માટે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, સરવાળા માટે આપણે જો અહીંયા આને ઉપર જ જોઈ ગયા છીએ આપણે કે ક્રમ ભલે ગમે તે હોય, સરવાળો તમે કરો એટલે જવાબ બંને ના કેવા આવે, સરખા આવે. તો અહીંયા આને માત્ર કયો અંક ખૂટે છે એનો જવાબ અહીંયા આપણને આપેલો છે. કયો અંક ખૂટે છે, -5. તો અહીંયા હું -5 લખી શકું સીધે સીધું. કેના વધારે લખી શક્યો હું, તો કે સરવાળા માટે, પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ કહી શકો કે ક્રમ ભલે સરવાળામાં તમે ગમે એમ રાખો, પેલા 5 લખ્યા ને અહીંયા પછી 8 લખ્યા છે, અહીંયા પેલા 8 લખ્યા છે પછી 5 રાખો, કોઈ છતાં જવાબ તો બંનેનો કેવો આવે, સરખો જ આવવાનો છે. એટલા માટે થઈ આ ખાલી જગ્યામાં આપણે કેટલા મૂકીએ, તો કે -5 મૂકવાના. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. પછી આવી જ રીતના બીજો પ્રશ્ન પૂછ્યો છે -53 વત્તા ખાલી જગ્યા બરાબર -53, આવો કઈક જવાબ આપે છે. હવે કોઈ એક સંખ્યા છે એનો સરવાળો કઈ સંખ્યા સાથે કરવાથી આપણને જવાબ છે આ સંખ્યા છે એ પોતે જ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને જો ઉદાહરણ આપેલા હતા, યાદ કરો કે કઈ સંખ્યાને અહીંયા મૂકવાથી સંખ્યા પોતે જ જવાબમાં પાછી આવે. તો તમને યસ વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે
અહીંયા કણે હું શું મૂકો તો ફરી પાછો જવાબ છે એ આ સંખ્યા પોતે જ આવે તો એ તમારે તમારી જાતે લખી નાખવાનો રહેશે પછી ત્રીજો દાખલો આવે છે હવે 17 વધતા ખાલી જગ્યા બરાબર 0 હવે કઈ બે સંખ્યાઓ છે એમનો સરવાળો કરવામાં આવે તો શૂન્ય આવે શું આવે શૂન્ય જવાબ આવે તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે શું યાદ રાખવાનું તો કે વિરોધી સંખ્યા તમને જે સંખ્યા આપેલી હોય કઈ સંખ્યા આપી છે પ્લસ 17 આપી છે તો એની અંદર કેટલા ઉમેરીએ તો જવાબ 0 આવે તો 17 ની પ્લસ 17 ની વિરોધી સંખ્યા જે થાય એને તમે અહીંયા રાખો લખો તો જવાબ તમારો કેવો આવે 0 જવાબ આવે એટલે કે શૂન્ય જવાબ આવે તો અહીંયા કેટલા આવશે જવાબમાં -17 તો તમને વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એમ પૂછે કઈ બે સંખ્યાઓનો સરવાળો છે શૂન્ય થાય છે તો તમારે ત્યારે આવું યાદ રાખવાનું અહીંયા કણે નોંધ કરી અને હું લખી દઉં કે કોઈ પણ બે વિરોધી સંખ્યા નો સરવાળો કેવો આવે 0 એટલે કે શૂન્ય થાય કેવો થાય શૂન્ય થાય કોઈ પણ બે વિરોધી સંખ્યાનો સરવાળો કેવો થાય શૂન્ય થાય અહીંયા 17 આપ્યા છે તો 17 ની વિરોધી -17 એટલે કે આ બંનેનો તમે સરવાળો કરો એટલે જવાબ કેવો આવે શૂન્ય આવે તેને આપણે આવી રીતના યાદ રાખવાનું પછી ચોથો જવાબ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો શું અહીં પૂછે 13 વધતા -12 આ બંને એક કૌંસમાં આપ્યું છે મતલબ કે આ બે નું જૂથ બનાવ્યું છે અને કોઈ એક સંખ્યા છે એને પાછળથી ખાલી જગ્યામાં રાખેલી છે એટલે કે અહીંયા કઈક સંખ્યા છે એને આપણે પૂરવાની છે બરાબર કરી અને એનું જવાબ આપ્યો છે કઈક 13 વધતા મોટા કૌંસ ની અંદર -12 વધતા -7 એનો મતલબ કે આમાંથી કઈ એવી સંખ્યા છે જે અહીંયા લખેલી નથી એટલે કે -7 લખેલી નથી હવે આની અંદર અને આની અંદર તમે નિરીક્ષણ કરો વિદ્યાર્થી મિત્રો તો તમને શું જોવા મળે છે જો હું અહીંયા -7 લખી નાખું તો અહીંયા બે અલગ અલગ જૂથ બનાવ્યા છે પેલા તેના માટેનું તો કે 13 વત્તા -12 માટેનું જયારે આની અંદર તો કે -12 વત્તા -7 માટેનું જૂથ બનાવેલું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયાથી આપણે એવો જોઈ શકીએ કે આ તેના ઉપરની ખાલી જગ્યા બનાવી છે લોકોએ તો કે સરવાળા માટે જૂથના ગુણધર્મની ખાલી જગ્યા છે કે તમે કોઈ પણ બે સંખ્યાઓનો સરવાળો કરો જૂથ કોઈ પણ બે સંખ્યાઓનું બનાવી અને એને ત્રીજી સંખ્યામાં ઉમેરો એટલે બંનેનો સરવાળો કેવો થાય સરખો જ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે આપણે કેટલા લખી શકીએ આગળની ખાલી જગ્યા આગળનો જે પ્રશ્ન છે એમાંથી જોઈને લખી શકીએ કે -7 જવાબ અહીંયા કણે આવે કેમ કે જૂથ માટેનો ગુણધર્મ છે એના ઉપરથી આપણે આ લખી શક્યા કે સરવાળા માટે કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવવામાં આવે છતાં પણ બંને સંખ્યાઓનો સરવાળો કેવો થાય એકદમ સરખો જ થાય છે બરોબર છે પછી દાખલા નંબર 5 દાખલા નંબર 5 હવે વિદ્યાર્થી મિત્રો ફરી પાછો એ જ વસ્તુ અહીંયા કણે આવી કે પેલા આમાં જોઈએ તો 15 અને -3 નો સરવાળો કર્યો અને આમાં
તો કે માઇનસ ચાર અને પંદર નો સરવાળો કર, મતલબ કે બે અલગ અલગ જૂથ તો ખાલી જગ્યા ની અંદર તમે જોઈ અને કહી શકો છો કે કયો જવાબ આવી શકે, કેવો ગુણધર્મ હશે, તો કે જૂથ નો ગુણધર્મ હશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે સ્વાધ્યાય 1.2. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો ફરી વખત તમને કહું છું કે જો સૌ પ્રથમ તમારે આગળના જે ભાગની અંદર મેં તમને અલગ અલગ સમૃદ્ધતા માટે થઈને જે સરવાળાનો ગુણધર્મ હતો, બાદબાકીનો ગુણધર્મ હતો, પછી સરવાળા માટેની તટસ્થ સંખ્યા હતી, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા એ હવે આવશે. સરવાળા માટેની જે તટસ્થ સંખ્યા હતી અને સરવાળા માટે ક્રમનો ગુણધર્મ જે હતો અને સરવાળા માટે જૂથનો જે ગુણધર્મ હતો એ પાકું કરશો ત્યારે જ તમને આ સ્વાધ્યાય 1.2 ના જે ચારે ચાર દાખલા છે એ તમને આવડશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો ફરી વખત તમને કહું છું અને આગળના જે સ્વાધ્યાય 1.2 પહેલાના આપણે જે દાખલા જે પ્રશ્નો આપણે જે પોર્શન ચલાવેલા છે જે જે યુનિટ એને ખાસ ધ્યાનથી જોઈ લેવા અને એના રિપીટેશન કરી અને ફરી પાછો આ જે સ્વાધ્યાય 1.2 છે એ તમારે રિવિઝન કરવું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અસ્તુ.